અમદાવાદની સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં પાર્કિંગમાં એમ્બ્યુલન્સીસની લાઈન છે અને એમાં એક અમદાવાદી સિટીઝન સિવિલની ફેસિલિટીઝ વિશે વાત કરે છે. ધ પોઝિટિવ આસ્પેક્ટ ઓફ ધ સ્ટોરી હું એ વિડીયો પહેલા તમને બતાવું પછી એના વિશે વાત કરીએ. તો આ વિડીયોમાં તમે જે વ્યક્તિને જોયા એ છે અમારા મિત્ર રિશિન સરૈયા. અને રિશિનના પપ્પા રાજેશભાઈને આજે ત્યાં સારવાર મળી રહી છે સિવિલમાં. બહુ જ બધા એવા અમદાવાદના કલાકારો છે જે રિશિનની સાથે કામ કરી ચૂક્યા છે, કારણ કે રિશિન ખૂબ સારા તબલા વાદક છે. બહુ જ બધા ગીતો એવા છે કે જેમાં પર્કશન્સની અરેન્જમેન્ટ રિશિન કરે છે. અમે લોકોએ સાથે ખૂબ બધા શોઝ કર્યા છે, બહુ જ બધા કોન્સર્ટ્સ કર્યા છે. અને મારા ગિટાર ગુરુવારના વિડીયોઝમાં પણ તમે રિશિનનું કોન્ટ્રીબ્યુશન જોઈ ચૂક્યા છો, સાંભળી ચૂક્યા છો ભૂતકાળમાં. હવે રિશિનના પપ્પાની તબિયત વિશે સૌથી પહેલા તો જાણીએ. પપ્પાને કેવું છે? પપ્પા ઇઝ ફાઇન નાઉ, સ્ટેબલ, અને ઓક્સિજન લેવલ એમનું ઇમ્પ્રુવ થયું છે. તો આજે વિડીયો વાયરલ થયો એમાં તમે તમને સવારે જે સર્વિસ મળી એના વિશે વાત કરી. તમે કેટલા વાગે સિવિલ પહોંચ્યા હતા? એક્ઝેક્ટલી શું થયું હતું? હા, એમને સવારના સહેજ વોમિટ થઈ એટલે હું એચસીજી હોસ્પિટલ મીઠાખળીમાં એમનો સીટી સ્કેન કરાવવા ગયો, એચઆર સીટી રિપોર્ટ્સ. અને ત્યાંથી ડોક્ટર ઉર્મન ધ્રુવે મને કીધું કે એમને ઓક્સિજન લેવલ આપણે વહેલામાં વહેલી તકે આપવું પડશે. એટલે તમે માનશો નહીં ધ્વનિતભાઈ, કે એક કલાક હું એચસીજી હોસ્પિટલના પાર્કિંગ મારા તમામ કોન્ટેક્ટ્સને ફોન કરી બેડ માટે આપણે જે સર્ચ કરીએ એમ કર્યું. અને પછી મેં હોપ છોડી દીધો અને કોઈનું કશું માન્યા વગર મારી જાતે ક્યાંક સાંભળ્યું કે સિવિલમાં ભલે લાઈન હોય પણ ત્યાં કંઈક આપણું થઈ શકશે. એટલે યુ વોન્ટ બિલીવ, હું માત્ર 20 મિનિટમાં મીઠાખળીથી સિવિલ શાહીબાગ પહોંચ્યો અને 108ની ત્યાં 12 સુધી લાઈન હતી. અંદર મેં ગાડી નાખી જ દીધી કોઈને પૂછ્યા વગર. નથી ત્યાં કોઈ બાઉન્સર્સ, નથી કોઈ પોલીસ સિક્યોરિટી, જે બહુ મોટી સારી વસ્તુ કહેવાય. બીજી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં તમને બાઉન્સર્સ મળશે એટલે એન્ટ્રન્સ ના મળે. અને ત્યાં ગયા, આખું એ લોકોનું જે મેનેજમેન્ટ હતું, આરએસએસ ના વોલ્યન્ટિયર્સ ત્યાં ગાડી કામ કરી રહ્યા છે, અને જે નર્સિંગ સ્ટાફના એટેન્ડન્ટ હોય જે લોકો, એ લોકો આવીને અંકલજી અંકલજી કરીને તરત એમને સ્ટીરોઇડ ઇન્જેક્શન, પછી એક સોડિયમ ક્લોરાઇડનો એક બોટલ એ ચડાવી આપ્યું અને કારમાં બેઝિક ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી એમને. અને હું લગભગ પહોંચતો 9-1 વાગ્યાની આસપાસ ત્યાં, અને બપોરના 3:30-4 વાગે મારો નંબર લાગ્યો. બપોરના 3:30-4 વાગે તમે અંદર એડમિટ થયા, તો એ સવારે 9 થી લઈને 4 વાગ્યા સુધીમાં કારની અંદર જ હતા અને ત્યાં એ લોકો આવીને ચેક કરી જતા હતા? હા, એ લોકોની પાસે એક ગોલ્ફ કાર છે ડોક્ટર્સની, અને તમે માનશો નહીં કે ત્યાં એક એક આમ આપણે કેવું પેલું હાઈવે ઉપર એક ટોલ ટેક્સ ક્રોસ કરીએ એવી રીતે આમ તમને ફીલ થાય કે હમણાં એક ગાડી સહેજ આગળ જાય તો હું આગળ જઉં.
એમએમ કરીને મેં આટલા કલાક ત્યાં ટાઈમ સ્પેન્ડ કર્યો. ગાડીમાં મસ્ત ઈશા ક્રિયાનું એક મ્યુઝિક ચાલુ હતું, જેના લીધે એમને જરા આપણે તમે જાણો છો એક હિલિંગ બહુ મોટો ભાગ ભજવે એમના માઇન્ડસેટ માટે. અને કોન્સ્ટન્ટ એસી ચાલુ રાખ્યું. અચ્છા એક એવો બી આવ્યો કે ગાડીમાં મારું પેટ્રોલ થોડું, મને એવું લાગ્યું કે હજુ મારે આગળ ચલાવવાની નથી પણ એસી ચાલુ રાખવાની છે. તો એક બીજા ફ્રેન્ડની કારમાં ડેડને શિફ્ટ કર્યા, મારી ગાડીમાં પેટ્રોલ ભરાવવા મૂક, અગેન પાછી મેં મારી ગાડીમાં એમને રાખ્યા એમ. પણ એ કેમ થયું કે મારો એક ફ્રેન્ડ હતો દર્શિલ સરૈયા, તો એના લીધે પોસિબલ થયું. અને મેં એ 7 કલાક આવી રીતે સ્પેન્ડ કર્યા. અને છેલ્લે મારો નંબર લાગ્યો ત્યારે મને આમ હાશ થઈ. ભાઈ ઓક્સિજન કેવી રીતે પછી, કારણ કે ઓક્સિજન લેવલ ડ્રોપ થયું હતું, તો આટલા કલાક તમે કારમાં ઓક્સિજન નું શું કર્યું? એટલે એમને મેજર ઇશ્યુ મને એવું લાગ્યું કે જે સોડિયમ ઓછું થઈ ગયું હતું શરીરનું, એના લીધે એમનું જે સેચ્યુરેશન હતું એ ડાઉન થયું. અને એસીના લીધે એમને થોડોક બેનિફિટ થયો. અને એ લોકો પેલું ઓક્સિમીટરથી માપી જતા હતા વારે ઘડી આવીને, એટલે 91-92 ઘડીકમાં 80 થાય આમ તેમ, એટલે પ્લસ માઇનસ થયું. એટલે એ લોકોએ આપણને વ્યવસ્થિત રીતે કીધું કે તમે ચિંતા ના કરતા, ઓક્સિજન અત્યારના અવેલેબલ નથી, પણ આપણે અંદર એક વખત વોર્ડમાં જઈશું પછી તરત જ એમને આપી દઈશું એમ. ઓકે, તો 4 વાગે જયારે તમે અંદર પહોંચ્યા ત્યારે બધાના મનમાં પેલો મુન્નાભાઈ વાળો સીન રમ્યા કરે છે કે કોઈ કેઝ્યુઅલિટી, કોઈ કેઝ્યુઅલિટી મે હો તો સાઇન કરના જરૂરી હે ક્યા? પણ ધ્વનિતભાઈ એવું હતું પણ એવું નહોતું પણ ખરું, તમે માનશો નહીં, એ જે લીગલ પ્રોસીજર હોય ને એ મને 1 મિનિટ પણ નથી થઈ કરતા ત્યાં ઘડી. હું રિસેપ્શન પર ગયો, પેશન્ટનું નામ અને મને એક એમને ટોકન આપ્યો, અને જેવો અંદર ગયો ને એવું પીપી કીટમાં આપણે આમ યુદ્ધના ધોરણે જે શબ્દ વાપરીએ છીએ કામ થતું હોય, અને મોટો આમ હ્યુજ હોલ છે ત્યાં ઘડી, અને એક સાથે લોકો 50-55 પેશન્ટને ટ્રીટ કરે છે, અને એટલો બધો સ્ટાફ, નાની નાની 12-25 વર્ષની નર્સિંગ સ્ટાફની છોકરીઓ પીપી કીટમાં પગ ઘસડીને એ લોકો દોડતા આપણને આવે કે શું થયું શું થયું, અને માસ્ક આપે. અને એ જે માહોલ જોયો, હું કોઈને ડરાવવા નથી માંગતો પણ એને આપણે જરા વધારે કમ્ફર્ટેબલ રહીશ. ના, એની નથી વાત કરતા આપણે, હું સમજી ગયો, નો પ્રોબ્લેમ. એટલે પણ ત્યાં જે લોકો કામ કરે છે, જે નિષ્ઠાથી, જે પ્રામાણિકતાથી, આપણે અત્યાર સુધી, હું મારી જ પોતાની વાત કરું તો મેં કોવિડને કાલ સવાર સુધી આટલો સિરિયસલી મેં નહોતો લીધો, સોરી એવું ના કરવું જોઈએ. પણ જ્યારે મારા ઘરે જો આ વસ્તુ થઈ ને ત્યારે મને ખબર પડી કે આ કેટલી ભયાનક વસ્તુ છે. ના, ઋષિનું સમજી શકું છું તમારા મનની સ્થિતિ. ઋષિને હું વર્ષોથી જાણું છું, ઘણું કામ સાથે કર્યું છે. ઇવન એ જે મ્યુઝિક થેરાપીની વાત કરી રહ્યા છે, અમે જે છેલ્લા થોડા સમયથી મ્યુઝિક થેરાપીમાં કામ કરીએ છીએ, રિસર્ચનું કામ કરીએ છીએ, એમાં પણ ઋષિનું બહુ કોન્ટ્રીબ્યુશન છે. એન્ડ આઈ એમ વેરી હેપી કે તમે એ આટલા સંકટની ઘડીમાં પણ સંગીતથી તમારા પપ્પાને સંતુલનમાં રાખવાનો પ્રયત્ન કર્યો. વનિતભાઈ, તમે તો રાગદારી જાણો છો, મ્યુઝિક જાણો છો આટલું બધું. હું તો કઉ છું, કોઈ બી માણસ જો એના ઘરમાં એક હેમંત ચૌહાણ નું ખાલી હે રામ કરીને એક નોનસ્ટોપ પેલો એક શ્લોક નું એક ટાઇટલ છે, તમે એ વગાડશો ને તમારા ઘરનું વાતાવરણ તમે માની નહીં શકો. હું તમને એક્સપ્લેન નથી કરતો કે એક શું થશે, પણ એ તમને ફીલ થશે. પણ હવે ઘણા લોકો એવું હોય પણ છે કે કોઈ કોઈ, જેમ કે મને સોશિયલ મીડિયા પર ઘણા કહેતા હોય કે હું હમણાં પેલી પ્રેયર ના વિડીયો કે એવું કઈ કરું ને, તો કે યાર તમે આવું કરો ને અમને વધારે ડિપ્રેશન ફીલ થાય. હવે એટલે એટલે તમે એને કેવી રીતે પરસીવ કરો છો એના માટે છે. હવે કોઈકને રોક મ્યુઝિકમાં પણ ડિવોશન દેખાતું હોય તો એ એનો વિચાર. હવે પપ્પાને અંદર લઈ ગયા છે, પછી એમાં ડોક્ટર્સની સાથે કેવી રીતે સંપર્ક રહે, એ એક બહુ મહત્વનું પરિબળ છે. તો હું તમને કહું કે ત્યાં એક મોટું ફ્રન્ટ ડેસ્ક હતું જ્યાં બધા ડોક્ટર્સ બેઠા હોય, અને એ લોકોની પીપી કીટ ઉપર નર્સ અને ડોક્ટરના અલગ ઓરેન્જ મોટા મોટા સ્ટીકર્સ લગાડેલા છે. એટલે એ લોકો પેશન્ટના રિલેટિવને બોલાવે, અને આખી જે પણ જૂના એમના ડિસીઝ હોય એમના જૂના મેડિસિન્સનું લિસ્ટ, પછી રિપોર્ટ્સ, બધું નીટ એન્ડ ક્લીન એ લોકો આખો એક રિપોર્ટ તૈયાર કરે, એક નાની બુકલેટ બનાવે છે, અને લગભગ 30-35 મિનિટ એ લોકો પેશન્ટના રિલેટિવ સાથે એમને એક્સપ્લેન કરે છે કે તમારા પેશન્ટને શું શું થયું છે અને અત્યારના તમે કેમ એમને એડમિટ કરવા લાવ્યા. એટલે એ મને આમ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ લાગ્યું કે આટલા રિયલ ટાઈમમાં તમે એક એક માટે બીજો અડધો અડધો કલાક પણ બગાડ ઇન ધ સેન્સ તમે એમની આટલી ઝીણવટ ભરી માહિતી તમારી પાસે રાખતા હો તો એ બહુ મોટી વાત કહેવાય.
એટલે તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ જે આમાં કામ કર્યા છે એ બધાને સેલ્યુટ કરીએ. મેડિકલ સ્ટાફ જેટલો પણ છે, એટલે રાઇટ ફ્રોમ સમબડી હુ ડઝ ધ સ્વીપિંગ વર્ક ટુ ધ નેક્સ્ટ લેવલ, જેટલા પણ એ બધા લોકોને આપણે સેલ્યુટ જરૂર કરીએ. મેન્શન કરીશ કે તમે ત્યાં ગાડી સિક્યુરિટી સ્ટાફ છે સિવિલ હોસ્પિટલનો, પછી આ જે મેં તમને કીધું આરએસએસ સંઘના કાર્યો કરો, જે લોકો વ્હાઇટ શર્ટ ને એક એમનો પાછો યુનિફોર્મ છે, એ લોકો તમને એવી રીતે ટ્રીટ કરે કે તમે એમને લાઈક વર્ષોથી ઓળખી રહ્યા છો એમ. અને તમે માનશો વોલ્યન્ટરીઝમાં અત્યારના ત્યાંના વોલ્યન્ટર્સ, પેલા સ્ટીકરવાળા ઇપલ્સ જે અત્યારના માર્કેટમાં ક્યાંય અવેલેબલ નથી, પછી ઓરિજિનલ ઓરેન્જીસ નારંગી અત્યારના માલ્ટા આપણને મળે છે, પછી કેળા મોટા બનાના, પછી ટ્રોપિકાનાના જ્યુસના પેકેટ, મિનરલ વોટર. આશ તમે બિલીવ ના કરો કે આપણે ના પાડવી પડે કે તમે કોઈ બીજાને આપો તો કે નહીં અંકલજી કો ચાહીએ ચાહીએ, તમે આ વસ્તુઓ તમારે 5-7 કલાક. લોકો છે ક્યાંથી સેવા કરવા આવે છે કઈ જ ખબર નથી એમ, પણ સંપર્ક લોકો કરે છે. હું બહુ મોટી વસ્તુ નથી કહેતો, મેં એક વસ્તુ સંકલ્પ કર્યો કાલે ત્યાં ને ત્યાં કે હું પપ્પાને ઘરે લઈ આવીશ ને પછી હું ટિફિન ત્યાં ગાડી હું સર્વ કરવા જઈશ, કોઈક મારાથી થઈ શકે હું ફીડ કરીશ ત્યાં જઈને આવી રીતે, કારણ કે હવે સોસાયટીને આપણી જરૂર છે. લોટ્સ ઓફ લવ ટુ યુ રિશિન, લોટ્સ ઓફ લવ. એક જાદુકી જપ્પી, દર વખતે આપણે કાર્યક્રમ પૂરો કર્યા પછી જે રીતે એકબીજાને હક કરતા હોય છે, રેકોર્ડિંગ પૂરું કર્યા પછી સ્ટુડિયોમાં જે રીતે એકબીજાને હક કરતા હોય છે, એ હકને યાદ કરો એ હું તમને આપી રહ્યો છું અત્યારે. અને પપ્પા જલ્દી ઠીક થઈ જાય અને પપ્પાની સાથે જ. હા હા, હું તમને ખાલી એક જસ્ટ મારું અટેન્શન આપી દઉં. લોટ્સ ઓફ લવ, ટેક કેર. પપ્પા જલ્દી ઠીક જાય, અને તમારા નહીં જેટલા પણ લોકોના માતા પિતા સ્વજનો અત્યારે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે બધા માટે દુઆઓ પ્રાર્થના. અને તમે એક મેન્ટલ ઓક્સિજન નું કામ કરી રહ્યા છો, હું તમને સારું લગાડવા નથી કહેતો, પણ જે લોકોને ઓક્સિજન ની જરૂર છે એ તો છે જ, પણ તમે જે આ પોઝિટિવિટી સ્પ્રેડ કરીને જે ઓક્સિજન નું કામ કરી રહ્યા છો, તમને હેટ્સ ઓફ, દિલથી ધન્યવાદ. પોઝિટિવિટી નો સુપર સ્પ્રેડર ધ્વનિત તમારી સાથે.